નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ ની અંદર. ધોરણ 8 ની અંદર જે વિજ્ઞાન વિષયમાં અલગ અલગ પ્રયોગો આવે છે, પ્રયોગ ની અંદર પ્રયોગ પોથીને લગતા ઘણા બધા વિડીયોઝ મુકાઈ પણ ગયા છે. ન જોયો તો જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શન બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં નીચે જશો ને ધોરણ 8 નો સ્વાધ્યાય પોથીનો પ્લેલિસ્ટ જોવા મળશે. જે એરો છે ને પ્લેલિસ્ટ ની અંદર નીચે જશો ને એરો હશે, એના ઉપર ક્લિક કરશો એટલે બીજા ધોરણ 8 ના પણ પ્લેલિસ્ટ જોવા મળશે. એમાં સ્વાધ્યાય પોથીના અલગ છે, અલગ અલગ વિષય પ્રમાણે ધોરણ 8 ના સ્વાધ્યાયના પ્રશ્ન હોય, મોસ્ટ આપી પ્રશ્ન હોય તો એ પણ તમે જોઈ લેજો. અને સાથે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરેલો છે તો નોટિફિકેશન ફ્રી ઓપમાં આવી જશે, કયો વિડીયો મુકાયેલો છે એ તાત્કાલિક જાણ થશે તમને. બરોબર, તો આજે આપણે પ્રયોગ 13 ને આધારે જે પ્રશ્નો છે એની ચર્ચા કરવાના છે. પ્રયોગ ઘણી વખતે આપણે જોઈએ છે એક્ઝામ ની અંદર પણ ઉપયોગી થાય છે. તો હેતુ પહેલા જોઈ લે, એમાં બે રીતના પ્રયોગો કરેલા છે, એક એ વાળો છે અને એક બી વાળો છે. એ પ્રયોગ છે એમાં સમાન વીજભારિત, બરોબર, એટલે લાઇક ચાર્જ પદાર્થો એકબીજાને અપાકર્ષે છે એમ કીધું છે, અને અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે તે સાબિત કરવાનું છે. અગાઉના ધોરણમાં પણ આપણે અભ્યાસ કરેલો છે, એના આધારે જ અહીંયા આપણે પ્રયોગ કરવાનો છે. તો સાધનો છે કે અહીંયા આપણે એની અંદર જે પ્રયોગ કરવાનો છે કે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે, એના માટે બે ફુગા લેવાના છે, અને જે અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને એકબીજાને આકર્ષે છે એના માટે બે રિફિલ અને કાચનો પ્યાલો લેવાનો છે. બરોબર, તો એમાં એ સાધનોની જરૂરિયાત રહેશે. તો પેલા વિભાગ એ વાળો જે છે એ પ્રયોગ જોઈ લઈએ કે અહીંયા બે ફુલાવેલા ફુગા છે, બરોબર, એની અંદર જો વીજભારિત થયેલા હશે, જે ભાગ વીજભારિત થયેલો હશે ત્યારે જો આ તમને દેખાડો છે ડાર્ક કરેલો કલર, એ વીજભારિત થયેલો જે ભાગ છે આ સામસામે આવી જાય તો શું થાય, અપાકર્ષણ થાય. એટલે વીજભારિત થયો હોય બે માં સમાન વીજભારિત થયો હોય, ધારો કે પ્લસ હોય તો બે બાજુ સામસામે પ્લસ આવી જાય, અને બે કોર માઇનસ હોય તો બે બાજુ સામસામે માઇનસ આવી જાય. તો સમાન વીજભારિત થાય એનો મતલબ શું થાય, એકબીજાનો દૂર જાય એટલે અપાકર્ષણ થયું કહેવાય. બરાબર, ધારો કે બે બાજુ પ્લસ આવ્યા તો બે સામસામે રાખો તો એ બે નું અપાકર્ષણ થાય, દૂર જાય. એ રીતના બે બાજુ માઇનસ આવ્યા તો એને સામસામે રાખો તો શું થાય, એનું અપાકર્ષણ થાય એટલે દૂર જાય. બરાબર, એ રીતના અહીંયા પ્રયોગ કરવાનો છે. તો પદ્ધતિ લખી શકીએ, બે ફુગા ફુલાવવાના, બંનેને દોરી બાંધીને એકબીજાને અટકે નહીં તેમ નજીક લટકાવવાનો છે, બંનેને વારાફરતી ઊનના કાપડ સાથે ઘસીને વીજભારિત કરવાનું છે, તેમને મૂળ સ્થિતિમાં મૂકી દેવાનું, શું થાય છે તેનું અવલોકન કરવાનું. બરાબર, ઘસીને સામસામે રાખી અને મુક્ત રીતે સામસામેનો જે ભાગ આવે એ રીતે રાખવાનો, અને પછી અવલોકન કરવાનું શું થાય છે, નજીક જાય કે દૂર જાય છે એ જોવાનું, આ પરથી શું નિર્ણય તારવશો. તો આપણે અવલોકન કરતા જાણાય છે કે વીજભારિત ફુગાથી બીજો વીજભારિત ફુગો શું થાય છે, દૂર જાય છે, કારણ કે સામસામે સમાન વીજભારિત છે ને. એટલે તો નિર્ણય લખી શકે કે બે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે. બરાબર, પ્લસ પ્લસ વાળા સામે આવે કે માઇનસ માઇનસ વાળા સામે આવે એટલે અપાકર્ષણ થાય. એ જ રીતના વિભાગ બી ની અંદર આપણે જોયું કે જે સાધન તરીકે વીજભારિત ફુગો અને વીજભારિત રિફિલ લેવાની છે. બરાબર, અહીંયા શું કરવાનું છે, તો કે વીજભારિત ફુગો છે, બરાબર, એને બીજા કોઈ પદાર્થ સાથે ઘસવાનો છે. એ રીતના વીજભારિત રિફિલ છે એને ઘસવાનો છે, ત્યારે શું થાય છે, તો કે ભાઈ એક બાજુ જયારે પ્લસ વાળો ભાગ છે એ ઘસેલો ભાગ છે એ રિફિલ ના માઇનસ વાળા ભાગ સાથે આવે, ધારો કે તો શું થાય, એનું આકર્ષણ થાય. તો જે વીજભારિત રિફિલ જે દૂર હતી એ ફુગાની શું થઈ, નજીક આવી. બરોબર છે, તો એ એમાં શું થયું, તો કે પ્લસ વાળો ભાગ ને માઇનસ વાળો ભાગ એને શું કહેવાય, તો કે અસમાન ધ્રુવો. બરોબર, અસમાન વીજભાર હોય તો અસમાન વીજભાર નો શું થાય, તો કે આકર્ષણ થાય, એ સાબિત કરવાનું છે. તો એને પદ્ધતિ લખી શકીએ, બરોબર, આમ આકૃતિ બાજુમાં જે છે એ રીતના આકૃતિ દોરતી જવાની છે, ઉપરની પણ એ જ રીતના ફુગાની બાજુમાં દોરી નાખવાની છે. બરોબર, હવે પદ્ધતિ જોઈએ કે બોલપેનની વપરાયેલી રિફિલ લેવાની છે, તેને પોલિથીનના ટુકડા સાથે ઘસીને વીજભારિત કરવાનો, રિફિલનો ઘસેલો ભાગ ઉપર રહે તેમ કાળજીપૂર્વક કાચના પેલામાં મૂકવાનો છે, આ રિફિલની નજીક એક ફુગા ફુલાવેલો ફુગો છે વીજભારિત ફુગો છે એ લાવવાનો છે. બરોબર, તમે શું કીધું, તો કે રિફિલ એક લેવાની, પોલિથીન ના ટુકડા સાથે ઘસવાની રિફિલ, હવે જે ઘસેલો ભાગ છે ને રિફિલ નો, બરોબર, એ રાખવાનો, અને રિફિલ નો ઘસેલો ભાગ ઉપર રહે તેમ રાખવાનો, કેમ કાચના પ્યાલામાં ઉપર રહ્યો એટલો ઘસેલો ભાગ છે, કોની યારે કહીશું, પોલિથીન ના ટુકડા સાથે કહીશું. બરોબર છે, અને કોની નજીક લઈ આવવાનો, તો કે આના ફુગાના ભાગ નજીક લઈ આવવાનો, શું થાય છે એનું અવલોકન કરવાનું, અને આ પરથી શું નિર્ણય તારો છે જોવાનું છે. તો તમે જોયું, તો અવલોકન કરતા જણાય છે કે ફુગાની અંદર જે ધન વાળો ભાગ છે, ધારો કે રિફિલ ની અંદર માઇનસ વાળો ભાગ છે અને ફુગાનમાં ધન વાળો ભાગ છે, તો બે ને શું થયું, આકર્ષણ થયું. બરોબર, કારણ કે એકમાં પ્લસ છે એકમાં માઇનસ છે, તો એ અસમાન કહેવાય ને, અસમાન વીજભારો હોય. એટલે અવલોકન કરતા જાણે છે કે વીજભારિત રિફિલ થી બીજો વીજભારિત રિફિલ છે
બરાબર એ નજીક આવે છે બે વીજ ભારિત હોય તો દૂર જાય બરાબર એટલે અહીંયા જો એક વીજ ભારિત હોય ને બીજો વીજ ભારિત ન હોય તો નજીક આવશે બાકી દૂર જાય છે તો નિર્ણય કરતા આપણે લખી શકીએ કે બે અસમાન વીજ ભારિત પદાર્થો એકબીજાની આકર્ષે છે એટલે નજીક આવે છે તો જ્ઞાન ચકાસણીના પ્રશ્નો હવે જોઈ લઈએ પહેલો પ્રશ્ન છે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પ્રમાણે ક્રમ અક્ષર જાઓ તો એબીસીડી એ પ્રમાણે સાચો જવાબ લખવાનો છે જેમાં પહેલું છે કે કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી કાચના સળિયા પર કયો વીજભાર ઉત્પન્ન થાય છે બરાબર કાચનો સળિયો છે અને રેશમનું કાપડ સાથે એના સાથે ઘસે છે ત્યારે ધન વીજભાર ઉત્પન્ન થાય છે સામાન્ય રીતે જે ઋણ વીજભાર છે એ સામાન્ય રીતે જે પ્લાસ્ટિકના ભાગો હોય છે એમાં જોવા મળે છે એટલે આમાં એ ઓપ્શન આવશે ધન બીજો પ્રશ્ન છે ચાર તીવ્રતા વાળા ભૂકંપ અર્થક્વેક કરતા છ તીવ્રતા વાળા ભૂકંપ કેટલા ગણો વિનાશક શક્તિ ધરાવે છે તો ચાર માંથી છ વાળો છે સો ગણી વિનાશક શક્તિ ધરાવે છે તો જવાબમાં સી ઓપ્શન આવશે સો ગણી ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરવાને છે જેમાં પહેલું છે સમાન વીજભાર વચ્ચે ખાલી જગ્યા થાય છે સમાન વીજભાર હોય ત્યારે એકબીજાનું દૂર જાય તો અપાકર્ષણ થાય છે બીજું છે જે તે પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય જે તે પદાર્થ વીજભારિત છે કે નહીં જાણવું હોય તો આપણે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ કરી શકીએ ત્રીજો પ્રશ્ન છે કે જુદા જુદા વાદળો વચ્ચે તથા વાદળ અને પૃથ્વી વચ્ચે થતા વીજભારના વિસર્જનને લીધે ખાલી જગ્યા ઉત્પન્ન થાય તો એની વચ્ચે શું થાય છે વીજળી ઉત્પન્ન થાય છે તો જવાબમાં વીજળી આવશે ચોથું છે પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ખાલી જગ્યા કહે છે તો જવાબમાં આવશે ભૂકંપ તો આ તો અલગ અલગ પ્રશ્નોના જવાબો વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા જાઓ નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર